મમ્મા નીચે મોટર ગાડી, મારા પપ્પા નીચે ઘોડા ગાડી, રીત રીત. ઓકે, યસ. હાય અભિષેક, કેટલા વખત થી એક વાત એમ મગજમાં ફર્યા કરે છે, તું કહેતો હોય તો પૂછું. અરે નેકી ઓર પૂછ 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 એમ ને પૂછું. ગયા અઠવાડિયે તું આ શરદના ફ્લેટની ચાવી કેમ માંગતો હતો? પણ મે લીધેલી નહીં, લીધેલી નહીં પણ માંગેલી ખરી. બસ પછી બસ બસ, આ શું છે હવે? જેમીની ઓફિસની ચાવી મારી પાસે હોય, એ બધા ઘરની ચાવી મારી પાસે હોય તો સારું કહેવાય ને? હા એમ. એ સારું કહેવાય એટલે શું? નહીં પડે તારે પલ્લે, નહીં પડે. બોટલ આવી ગઈ ને? અરે બોટલ શું, ગ્લાસ તૈયાર છે જો. ગ્રેટ ગ્રેટ, તું બોટલ થી ગ્લાસ ભર, હું અંદર જઈ થમ્સ અપ લઈ આવું છું. ઓકે, કમાલ માણસ છે. ઈ ખરેખર નો કમાલ માણસ છે આ તો. બાપ જિંદગીમાં મેં કોઈ દિવસ પાણીના ગ્લાસ નથી ભર્યા, આ મને દારૂના ગ્લાસ ભરવા કે. કમાલ માણસ છે. ચાલો પપ્પા કહેતા હતા, દીકરા કામ કામને શીખવાડે, પડશે ટેવા દેવા છે, આપણે શું આય પાડીએ અંદર. આય પડ્યું. હા, આ વીરેન્દ્ર સહેવાગ ક્યાં છે? વીરેન્દ્ર સહેવાગ રમતો હશે કોઈ સ્ટેડિયમ પર. તને શું કામ છે? અરે બાટલી ખોલવી છે. એ કેમ તારાથી નથી ખોલતી કે સહેવાગને બોલાવે? અરે ડિયર, હા બાટલી ખોલવી છે એટલે વીરેન્દ્ર સહેવાગ ઓપનર. ઓપનર ક્યાં છે? કમાલ મેજુ ચલાવે છે ઓપનર. અરે જો અહીંયા પડ્યો વીરેન્દ્ર. આઈ ગોટ ઇટ, આઈ ગોટ ઇટ. હા હા આ હિયર ધીસ. એ બાટલીવાલા, હા એટલે તું જરા પણ નહીં લે. ના ભાઈ, મારે લેવાય નથી જવું. એ કમોન કમોન યાર વાટલીવાલા, કમોન. તારી બૈરીને ખબર નહીં પડે હવે. હવે એ તું મારી બૈરીને ઓળખતો નથી. તને ખબર છે હું બહારનું પાણી પીને બી જો ઘેરમાં જાઉં ને તો તરત પકડી પાડે. અરે એટલે તો હવે મને લંચ બોક્સની સાથે વોટર બોટલ બી એમ ઘરમાં ભેરવીને જ આપે. અરે યાર તું તો ભારે ડરપોક છે યાર, ભયંકર ડરપોક છે. અરે શું પણ યાર, આ શરદ શરદ ક્યાં અટવાઈ ગયો? અરે મારી બૈરી સાથે વાતે વળગેલો છે. આપણે થમ્સ અપ લઈશું આ બસ. અરે તમે લોકો શરૂ પણ થઈ ગયા? અરે દોસ્તો ત્યાં સુધી રાહ જોઈએ. એટલે બાટલીવાલા તું પણ બાટલી? એ નો મિસ્ટેક, નો મિસ્ટેક બાપુ, આપણો ખાલી અંગૂઠો છે. આ કેમ નાના છોકરા જેવું બોલે છે અંગૂઠો? ઈ છોકરાનો અંગૂઠો નહીં હવે, આ અંગૂઠો. થમ્સ અપ. એ પણ એ બાટલીવાલા, બાટલીવાલા થમ્સ અપ ગ્લાસમાં નાખીને પીને. અરે ગ્લાસમાં નાખીને પેલે શું છે કે ભાઈ, ત્રણેય ગ્લાસમાં એટલીસ્ટ આપણા બંનેના ગ્લાસમાં તો રંગ સરખા દેખાય કે નહીં? હા. અરે ભાઈ તને પણ સંતોષ થાય અમને કંપની આપે આનો, બરાબર? યસ ઇઝ રાઈટ. તમને તમને લોકોને સંતોષ થતો હોય ને તો હું ગ્લાસમાં તો શું, હું ટબમાં બેસીને પીવા તૈયાર છું. પણ ખાલી થમ્સ અપ, થમ્સ અપ. ચાલ ઉપાડું પાડું ગ્લાસ ઉપર. મારું બકાડી છે. યસ વિથ વોટર, વિથ વોટર. ચીયર્સ. ટોકો. થેન્ક યુ. એક મિનિટ, એક મિનિટ બાટલીવાલા, જરા પકડ ને. કેમ? હું જરા ફ્રેશ થઈને આવું. કેટલો ફ્રેશ થશે, એમ બી તો ફ્રેશ લાગે. એ અભિષેક, મને એક વાત કહેજો, આખી વાતમાં આ પાર્ટી કઈ ખુશાલીમાં છે આજે? ભાઈ શું છે કે અમારી કંપનીને એક જબરજસ્ત મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હે, મોટો એટલે કેટલો મોટો? મોટો એટલે જો ને, હવે એડવાન્સ નો ચેક 50 લાખ રૂપિયાનો છે. હવે નક્કી કરી લે કોન્ટ્રાક્ટ કેટલો મોટો છે. કેમ તારી બૈરી સાથે વાત કરી એટલે? અરે યાર તારી કંપની ને મોટો ઓર્ડર મળ્યો એટલે. અચ્છા અચ્છા, ક્યાં છે? કોણ તારો હાથ? હારો પાછળ અહીંયા જ છે. એક મિનિટ, છોકરીઓને આજતી હોય
ફ્લોર શો જોતા જોતા આ હા 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 બકાડી પીવાની જે મજા આવે બહુત જલસા પડી જાય. નહીં નહીં અભિષેક, પીવાનો કે પાવાનો મને જરાય વાંધો નથી દોસ્ત, પણ આમ છમછમ એટલે લેડીઝ બારમાં આપણે પુરુષો થઈને જઈએ છી? એ જો શરદ શરમાયા કરે દીકરા, આપણે એમ છમછમ બારમાં જઈએ ને તો આઈટમ ગળ એમ આઈટમ કરતા કરતા પીવાવે ને તો નશો ડબલ ચડે. શેનો અંગૂઠાનો કમાલ માણસ છે, વાત કરે જરે ઘરે આવીને હાલત ખરાબ થઈ જાય એનું શું? અરે એમાં હાલત છે નહીં ખરાબ થાય, કમાઓને શેની ખરાબ થાય? અરે તમારી વાઈફ 10-15 દિવસથી પિયર ગઈ હોય, તમે એકલા ઠોયા જેવા ઘરમાં હો અને પછી છમછમ બારમાં જાઓ ને માથામાં ધમધમ થાય ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે શો થાય. અરે બીજે દિવસે સવારે આમ ઓફિસે જવા નીકળો ને તો ટેક્સીને પણ એ સેક્સી. શરદ એટલે જ એટલે તો આપણી પેલી સ્ટેનો રીટાને વારે વારે તારી કેબિનમાં બોલાવે છે. નહીં હા સાંભળી જશે તો સુમિત્રાને કહી દેશે. એ નહીં કહો નહીં કહો, જો સાંભળી ગયો. મને એક વાત કહો, તમારી સેક્રેટરી હેન્ડસમ છે? ઇડિયટ, મારી સેક્રેટરી હેન્ડસમ નથી, બ્યુટીફુલ છે, ટેરિફિક છે યાર. હવે શું વાત કરું, સવારે છે ને અભિષેક એને મેં મારી કેબિનમાં બોલાવીને પછી હું આમ ચેક થઈ કરતો હતો ને, કરતા કરતા મેં આમ પેન સ્ટાઇલથી નીચે ફેંકી દીધી. પછી મેં એને કીધું જરા આપો ને જરા. અરે આપને બાટલીવાલા શું થાય જાય, બધું બગાડતો નહીં શું થાય તને? ઉલટી જેવું થાય. હા તો અંદર જઈને સીધી ઉલટી કર. અરે ભાઈ મીઠું આપ, મીઠું એ મીઠું મને નહીં ચાલે, ડાયાબિટીસ છે હવે. અરે ઇડિયટ, મીઠું એટલે સોલ્ટ, મીઠા વગર ના. ચાલ ચાલ અંદર મીઠું આપો, અંદર કોગળા કર અને શાંતિ જો, ધીરે ધીરે જો, આ બાજુ આ બાજુ આપ. મીઠું મીઠું લે મીઠું. બસ ધીમે ધીમે. કેમ લાગે છે હવે? હવે સારું લાગે. ડોક્ટર ને બોલાવો. હા ડોક્ટર દવે ને બોલાવો. દવે શું કરશે હવે? બધું ખાવાનું બહાર નીકળી ગયું. બોલ મગાવું, બીજું મગાવું. ના ભાઈ મારે મારે પાછું બધું બહાર નથી કાઢવાનું, એના કરતા હું જ બહાર નીકળી જાઉં ને બાપા. ચાલો હું જાઉં ને મારે ઘરે જઈને માળિયા પર ચડીને સુઈ જાઉં. ચાલો. માળિયા પર? ઓ ભાઈ માળિયા પર જ શું પડે ને, કારણ કે નીચે મારી બૈરી છૂટેલી હોય પછી મારે તો જગ્યા જ નહીં રહી ને. સંભાળીને સંભાળીને જજે હા, અને એવું કઈ લાગે તો ડોક્ટર ને બોલાવી લેજો. ઓકે એક મિનિટ. આ મકાડીમાં થમ્સઅપ નાખીને પીવાની આદત તને કોને પાડી? નહીં નહીં સારી આદત છે, ચાલુ રાખો ભાઈ, પીઓ જલસા કરો, મારે શું પીઓ. બાય 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 બાટલી વાલા. અભિષેક બાટલીવાલાને બકાડી થમ્સઅપ કઈ? કમોન 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 શરદ યાર, હવે તું મને સાવ એવો સમજે છે? નહીં યાર, આ બિચારો બહુ ભોળો માણસ છે યાર. આ બાટલીવાળા ભોળો માણસ છે? અરે નંબર એક ની ચાલુ આઈટમ છે આ. નહીં 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 નહીં, આ ભોળો છે ને એના ભોળપણનો લાભ એની વાઈફ ઉઠાવે છે. અરે આને સતત ડરાવતી રહે છે કે એ જો છોકરી સાથે વાત કરશે કે છોકરી સામે જોશે ને તો ઓલી ધડ દઈને એના પ્રેમમાં પડી જશે. આ બિચારો એટલો બધો ગભરાઈ ગયો છે ને કે છોકરી સામે જોતો જ નથી, અને એની વાઈફ આનો જ લાભ લઈને એની પીઠ પાછળ છમકલા નાના નાના કરતી રહે છે. અચ્છા 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 શરદ, આ વાતની તને કઈ રીતે ખબર પડી? ક્યાંક તું પણ નહીં યાર, હું તને એવો લાગુ છું, આ તો મને મારી સુમિત્રાએ કહ્યું. અચ્છા અચ્છા અચ્છા, એટલે ભાભીએ તને કહ્યું, તો એને કેમ ન કહ્યું? નહીં આ બિચારો બહુ સેન્ટિમેન્ટલ છે ને, તરત દુખી દુખી થઈ જાય છે. અરે શેનો દુખી દુખી થઈ જાય છે યાર, આ ઘરમાં પાર્ટી રાખીને તે મને દુખી દુખી કરી નાખ્યો છે. અરે હા એ અભિષેક, આ પાર્ટી પરથી મને યાદ આવ્યું, મને કેને તે ઓલા આપણા પટવર્ધનને પઠાવ્યો કઈ રીતે? ભાઈ એ તો બિઝનેસ સિક્રેટ છે. અરે શું સિક્રેટ યાર, હું તારો પાર્ટનર છું. હું 15 દિવસથી એ પટવર્ધનને પટાવવા માટે પાછળ પડ્યો તો પટતો જ નહોતો, તે તો એને પટાવ્યો, બાટલીમાં ઉતારો ને ઉભરતી 50 લાખનો ચેક લઈ આવ્યો. કેવી રીતે? શરદ શું છે કે એને માટે સામેવાળા માણસના વીક પોઈન્ટ્સ પારખી લેવાની તમારામાં શક્તિ હોવી જોઈએ. એટલે સમજાવું તને. આ જ્યારે પટવર્ધન આપણી ઓફિસમાં આવ્યો ને ત્યારે મેં એક વસ્તુ બરાબર માર્ક કરી કે એનું ધ્યાન જેટલું આપણી સાથે વાતો કરવામાં હતું એના કરતાં વધારે એનું ધ્યાન આપણી સ્ટેનો રીટામાં હતું.